સ્વાગત કરું છું મિત્રો અમારી ચેનલ એજ્યુકેશ સ્ટડી ઝોનમાં. અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, ગુજરાતી સાહિત્ય જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, એવાના કુલ 30 પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 1, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સૌ પ્રથમ કઈ ફિલ્મ બની હતી? જવાબ આવશે ધરતીના અમી. પ્રશ્ન નંબર 2, લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે? જવાબ આવશે પુનઃવસુ. પ્રશ્ન નંબર 3, અવિનાશ વ્યાસે સૌ પ્રથમ કઈ ગુજરાતી ફિલ્મમાં સંગીત આપ્યું છે? જવાબ આવશે ગુણસુંદરીનો ઘર સંસાર. પ્રશ્ન નંબર 4, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે કોની જાણીતી કૃતિ છે? જવાબ આવશે કલાપી. પ્રશ્ન નંબર 5, કોને આધુનિક કવિતાના જ્યોતિધર કહેવામાં આવે છે? જવાબ આવશે બક ઠાકોર. પ્રશ્ન નંબર 6, માયા અને મુદ્રિકા તથા હમીરજી ગોહિલ કોની જાણીતી કૃતિ છે? જવાબ આવશે કલાપી. પ્રશ્ન નંબર 7, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની કોની જાણીતી કૃતિ છે? જવાબ આવશે કલાપી. મિત્રો, કલાપીનો કેકારો પણ ખૂબ જ જાણીતો છે, જે ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલો છે, એ પણ યાદ રાખવા જેવું છે. પ્રશ્ન નંબર 8, અખોવન આપઘાત અને અલ્લાબેલી એ સુપ્રસિદ્ધ નવલકથાનો લેખક કોણ છે? જવાબ આવશે ગુણવંતરાય આચાર્ય. પ્રશ્ન નંબર 9, કવિ નાનાલાલે મહાકાવ્યનો પ્રયોગ તેમની કઈ રચનામાં કર્યો છે? જવાબ આવશે કુરુક્ષેત્ર. પ્રશ્ન નંબર 10, બિલ્લવ મંગલ, હૃદય ત્રિપુટી અને સાર શાંકુંતલ કોની જાણીતા ખંડ કાવ્યો છે? જવાબ આવશે કાંત. પ્રશ્ન નંબર 11, ધીરુભાઈ ઠાકરનું ઉપનામ શું છે? જવાબ આવશે સવ્યસામી. પ્રશ્ન નંબર 12, જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી એ કોની જાણીતી કૃતિ છે? જવાબ આવશે કલાપી. પ્રશ્ન નંબર 13, કનૈયાલાલ મુનશી કોને પ્રણય અને આશ્રુના કવિ કહ્યા છે? જવાબ આવશે કલાપી. પ્રશ્ન નંબર 14, સ્નેહની ઉપનામ કોનું છે? જવાબ આવશે બક ઠાકોર. પ્રશ્ન નંબર 15, યુગવંદના ક્યા કવિનો કાવ્ય સંગ્રહ છે? જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન નંબર 16, રઘુનાથ બ્રહ્મભટ્ટે ક્યા સ્વરચિત નાટક માટે મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે ગીત લખ્યું છે? જવાબ આવશે છત્ર વિજય. પ્રશ્ન નંબર 17, તરંગલીલા અને વિવર્તલીલા કોની જાણીતી કૃતિઓ છે? જવાબ આવશે દયારામ. પ્રશ્ન નંબર 18, ક્યા કવિને બ્રહ્મનિષ્ઠ અને અભેદ માર્ગના પ્રવાસી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે મણિલાલ ત્રિવેદી. પ્રશ્ન નંબર 19, વળાંક પગરવ અને સતત એ ક્યાં જાણીતા ગઝલકારના કાવ્ય સંગ્રહ છે? જવાબ આવશે આદિલ મંસૂરી. પ્રશ્ન નંબર 20, નૃસિંહ અવતાર નાટક એ કોની કૃતિ છે? જવાબ આવશે મણિલાલ દ્વિવેદી. પ્રશ્ન નંબર 21, લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે? તો જવાબ આવશે ચુનીલાલ પટેલ. પ્રશ્ન નંબર 22, કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાય છે કોની જાણીતી કૃતિ છે? જવાબ આવશે મણિલાલ ત્રિવેદી. પ્રશ્ન નંબર 23,
આ વાદને કરુણ ગાન વિશેષ ભાવે, પંક્તિ કોની છે? જવાબ આવશે નરસિંહ રાવ દિવેટિયા. પ્રશ્ન નંબર 24, ક્યાં સાહિત્યકારને ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે નરસિંહ રાવ દિવેટિયા. પ્રશ્ન નંબર 25, આનંદ શંકર ધ્રુવે કોને ગુજરાતના જાહેર જીવનના સકલ પુરુષ કહ્યા છે? જવાબ આવશે રમણભાઈ નીલકંઠ. પ્રશ્ન નંબર 26, નરસિંહ રાવ દિવેટિયાની કઈ કવિતાને અર્વાચીન ગુજરાતી કવિતાની ગંગોત્રી કહેવામાં આવે છે? જવાબ આવશે કુસુમ માળા. પ્રશ્ન નંબર 27, ક્યાં કવિને ખંડ કાવ્યના જનક કહેવામાં આવે છે? જવાબ આવશે કાંત. પ્રશ્ન નંબર 28, રમણલાલ વસંતલાલ દેસાઈની કઈ નવલકથા પરથી ફિલ્મ બનાવવામાં આવી છે? જવાબ આવશે કોકિલા અને પૂર્ણિમા. પ્રશ્ન નંબર 29, પૂર્વાલાપ કોનો જાણીતો કાવ્ય સંગ્રહ છે? જવાબ આવશે કાંત. પ્રશ્ન નંબર 30, પ્રેમાનંદના અભિમાન્યુ આખ્યાનની નાયિકાનું નામ શું છે? જવાબ આવશે ઉત્તરા.